જે મારા વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ આંકડાશાસ્ત્ર લઈને આવી ગયો છું. આજે આપણે સ્વાધ્યાય એક છે તેનો થોડોક ડિફિકલ્ટ દાખલો જે છે તે લઈશું. આજે સ્વાધ્યાય છનો છઠ્ઠો દાખલો છે, જે 53 નંબરના પેજ ઉપર છે, તે આજે આપણે લઈશું. બરાબર છે, જે વિભાગ ઈનો છે. બરાબર, તમને દાખલાની વિગત તમને બતાવું તો છઠ્ઠો દાખલો વિગતો જોઈ લઈએ. પહેલાં રકમ જોઈ લઈએ. વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2015માં ઘઉંના ભાવ 70% વધે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ જોજો, ઘઉંના ભાવમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો, 70% વધારો થાય છે. ચોખાના ભાવમાં 40% વધારો થાય છે. બરાબર છે, બાજરીના ભાવમાં 25% ઘટાડો થાય છે. અહીં જોજો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જોયું ઘઉં, ચોખા, બાજરી. જ્યારે તેલના ભાવમાં 40%નો ઘટાડો છે, અહીં સોરી વધારો છે. અહીંયા શું બતાવે છે, તેલના ભાવમાં 40%નો વધારો અને ઘીના ભાવમાં 5% ઘટાડો બતાવે છે. જો જો ઘી કરતાં તેલનું મહત્ત્વ 3 ગણું હોય, આ ખાસ યાદ રાખજો, તથા ચોખાનું બમણું હોય, ચોખાનું બમણું હોય અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્ત્વ ચોખા કરતાં બમણું હોય, તો ખોરાકની આ પાંચેય વસ્તુના સમૂહના ભાવનો સૂચક આંક શોધો અને તેનું અર્થઘટન કરો. બરાબર છે, અત્યાર સુધી આપણે એવો એક પણ દાખલો આવ્યો નથી જેની અંદર આ રીતે માહિતી આપેલી હોય. સરળ છે વિદ્યાર્થી મિત્રો, તમે એકવાર ધ્યાન આપીને જોશો તો તમને આવડી જશે. રકમની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પહેલાં કોષ્ટક તૈયાર કરી દે અને એ ટકાવારીની અંદર માહિતી આપેલી હોવાથી, ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, એ ટકાની અંદર બધી માહિતી આપેલી હોવાથી આપણે એને શું કરીશું, 100ના સાપેક્ષમાં લઈશું. બરાબર છે, ચલો પહેલી વસ્તુ જોઈએ તો ટકાવારી જે આપેલી છે તે અહીં તમને જે પેલી પ્રોડક્ટ આપેલી છે એની અંદર જોશે ઘઉં, ચોખા, બાજરી, તેલ અને ઘી. ઘઉં, ચોખા, બાજરી, તેલ અને ઘી આને આપણે શું કરવાનું, કોષ્ટક રીતે સ્વરૂપની અંદર રજૂ કરી દેવાનું. બરાબર છે, આ પહેલી વિગત જોઈશું તો શું બતાવે છે વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ તો ઘઉંના ભાવમાં 70% વધારો બતાવે છે, એટલે +70. બરાબર, પછી જોઈએ તો ચોખાના ભાવમાં 40% વધારો, એટલે +40. બાજરીના ભાવમાં 15% ઘટાડો, એટલે -25. બરાબર, તેલના ભાવમાં 40% વધે છે, એટલે કે +40. અને ઘીના ભાવમાં 5% ઘટે છે, એટલે -5. બરાબર છે, તો આ રીતે પહેલાં કોષ્ટકમાં લખી દઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, ભારની વાત કરી છે. બરાબર છે, ભારની વાત કરીએ તો અહીં જો આ પહેલી જોજો વિગત, જો ઘી કરતાં તેલનું મહત્ત્વ 3 ગણું હોય, બરાબર છે, તો આપણે ધારો કે ઘી કેટલા હોય, 1 હોય, આપણે ઘી 1 લઈએ. બરાબર છે, શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, તો કે ઘી કરતાં તેલનું મહત્ત્વ 3 ગણું, એટલે તેલ કેટલું હશે, 3 ગણું, આ 1 હોય તો આ કેટલું હોય, 3 હોય. બરાબર છે, બીજી વિગત જોઈએ તો, તથા ચોખાનું બમણું હોય, એટલે ચોખાનું ઘી કરતાં ચોખાનું મહત્ત્વ કેવું હોય, બમણું હોય, આ 1 હોય તો બમણું એટલે કેટલું થાય, 2 થાય. બરાબર છે, એટલે ચોખા આપણે 2 કરી દઈએ. બરાબર, હવે અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્ત્વ ચોખા કરતાં બમણું હોય. બરાબર છે, એટલે શું કહ્યું છે અહીંયા, તો કે ઘઉં તથા બાજરી મહત્ત્વ કેવું હશે, સરખું હશે, પણ કેટલું, ચોખા કરતાં બમણું. ચોખાનું કેટલું છે, 2, તો ઘઉંનું કેટલું થશે, બમણું એટલે 4, અને બાજરીનું પણ 4. તો આ રીતે આપણે શું શોધી કાઢ્યો, ભાર શોધી કાઢ્યો. હવે આઈ શોધીએ, હવે સાપેક્ષ જે એની અંદર હતા, આપણે જે ટકાવારીની અંદર માહિતી આપેલી હોવાથી આપણે જે જવાબ લઈશું એની અંદર હશે 100 વત્તા 70, એટલે આવશે કેટલા, 170. અહીંયા 100 વત્તા 40, એટલે આવશે 140. 100 ઓછા ઘટાડો હોય તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, માઇનસ કરવાનું, 25, એટલે આવશે 75. 100 વત્તા 40, એટલે આવશે 140. 100 ઓછા 5, એટલે 95. બરાબર છે, ચલો હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, IW. આપણે અગાઉ ઘણી બધી વખત દાખલા જે જોયા આપણે, જેની અંદર કૌટુંબિક અંદાજપત્રની જે રીત હતી તેની અંદર આપણે IW રીતે દાખલો ગણતા હતા, તો સેમ એ રીતે જે દાખલો ગણવાનો છે. તમને બંને મળી ગયો, આઈ પણ મળી ગયો અને ભાર પણ મળી ગયો છે, તો બંનેનો શું કરવાનો છે, ગુણાકાર કરવાનો છે. 170 × 4, એટલે આવશે કેટલા, 680. 140 × 2, એટલે આવશે 280. 75 × 4, એટલે આવશે 300.
140 गुणिया 3 એટલે આવશે 420 95 गुणिया 1 એટલે આવશે 95 બરાબર જીટી નું બટન દબાવીશું એટલે આવશે કેટલા 1775 1775 બરાબર છે અહીં ભાનું પણ ટોટલ કરી દે વિદ્યાર્થીઓ 4 વત્તા 2 વત્તા 4 વત્તા 3 વત્તા 1 એટલે થાય કેટલા 14 આ જે આપણને મળ્યું એ શું મળ્યું વિદ્યાર્થી મિત્રો તો સિગ્મા W બરાબર અને આ જે મળ્યું એ શું મળ્યું સિગ્મા I W બરાબર બંને આપણને મળી ગયું સૂચકાંક આ I બરાબર સિગ્મા I W ભાગ્યા સિગ્મા W બરાબર 1775 ભાગ્યા 14 ચલો આપણે કરી લઈએ 1775 ભાગ્યા 14 એટલે આવે છે કેટલા 126.8857 એટલે આપણે લઈ લઈશું કેટલા 79 લઈ લઈશું બરાબર 126.79 આ આપણો શું આવ્યો જવાબ આવ્યો સૂચક આંક મળી ગયો હવે બીજું વિદ્યાર્થી મિત્રો કહ્યું છે અંદર કે અર્થઘટન કરો બરાબર અલગ અલગ પાંચ વસ્તુ હતી એને આપણે શું કરવાનું છે અર્થઘટન કરવાનું છે પાંચે વસ્તુના ભાવમાં સરેરાશ હવે કેટલા ટકા હતું વિદ્યાર્થી મિત્રો તો 126.79 માઇનસ 100 કરીએ એટલે આપણે કેટલા આવે 26.79% ભાવ વધારો થયેલ ગણાય બરાબર છે કેટલો ભાવ વધારો બતાવે છે 26.79% ભાવ વધારો બતાવે છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આમાં જે માહિતી જે યાદ રાખવાની જરૂરિયાત છે તે એની રકમ ખાસ જોવાની અને રકમના આધાર ઉપરથી આ જે ટકાવારી જે ફેરફાર છે તે જોવાનો વધારો હોય તો પ્લસ કરવાનો અને ઘટાડો હોય તો માઇનસ કરવાનો આ આધાર ઉપર તમે દાખલો ગણશો તો સરળતાથી તમે ફટાફટ દાખલો ગણી શકશો બરાબર છે જય મહારાજ